Assalamualaikum વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 6 મજા પડે મજા પડે એમાં આગળ જોઈએ. ચાલો પ્રશ્ન 8, ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો. શું કરવાનું છે? રંગ પૂરવાનો છે અને ટપકા જોડવાના છે. જો વ્યવસ્થિત રીતે પેન્સિલ થી ટપકા જોડજો, બરાબર ધીમે ધીમે આ રીતે ટપકા જોડવાના છે અને ચિત્રને અનુરૂપ કલર કરવાનો છે. જો આ ચિત્ર સાના છે, વાદળ છે, બરાબર. પછી શું કરે છે? વાદળમાંથી વરસાદ પડે છે. શું છે? વરસાદ પડે છે, જુઓ, બરાબર. દેખાય છે ને આ ટપકા વરસાદના? હા, બરાબર. હવે જો વરસાદથી બચવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? છત્રી. તો જોયું, છત્રીનું ચિત્ર પણ અહીંયા આપેલું છે અને તમારે ટપકા જોડીને બરાબર કલર કરવાનો છે. સરસ મજાના અલગ અલગ રંગબેરંગી કલર કરશો. જુઓ, હવે પાછી અહીંયા ચોમાસામાં તળાવમાં નદીમાં પાણી ભરાય, બરાબર. આ પાણી દેખાય છે ને? જો એમાં પણ ટપકા જોડવાના અને કલર કરવાનો. જો અંદર શું છે? આ પાણીમાં હોડી છે. શું છે? હોડી. હોડી તમારે ટપકા જોડીને બનાવવાની અને પછી સરસ મજાનો એમાં રંગ પૂરવાનો અને ચિત્રને બરાબર બનાવવાનું. સ્વાધ્યાય પોથી ના લીધી હોય તો બજારમાંથી લઈ લેવાની અને આપણું કામ આપણે ચાલુ કરવાનું. સરસ મજાનો કલર કરવાનો. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો. જો શું છે? ઉદાહરણ મુજબ સરખા શબ્દ જોડો. જો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે, ડા ટ ર ડી. આ રીતે તમારે વાંચવાનું. શું છે? ડા ટ ર ડી. હવે સામે શોધવાનું, ડા ટ ર ડી. જોયું, આમ લગાવે તો આમ જોડવાનું, બરાબર. લીટો દોડીને જોડવાનું. દાતળ ડી સામે દાતળ ડી. ચાલો હવે આપણે બીજો શબ્દ જોઈએ. શું છે? કરવટી. શું છે? કરવટી. શું છે? કરવટી. તો આપણે સામે અહીંયા કરવટી શબ્દ શોધવાનો અહીંયા છે. જોયો, બરાબર. તો આપણે એને છોડીએ, કરવટી શબ્દને જોડીએ. ચાલો જુઓ, જોડું, બરાબર. હવે જુઓ શું છે? દિવસ. આપણે સામે દિવસ શબ્દ શોધવાનો. અહીંયા પહેલો શબ્દ દિવસ છે. શું છે? દિવસ, બરાબર. હવે આગળ જુઓ, કયો શબ્દ છે? મણી. શું છે? મણી. અહીંયા આપણે શોધીએ કે મણી શબ્દ અહીંયા છે, છેલ્લે છે, બરાબર. આપણે એ મણી ને આ મણીને છોડી દઈએ, બરાબર. સમજ પડી? હા, મારી સાથે કરશો તો વધારે સમજ પડશે. ચાલો આગળ જુઓ. આ શું છે? ઈનામ. શું છે? ઈનામ. સામે શોધવાનું, ઈનામ. દેખાય છે? આ બીજો શબ્દ છે ઈનામ, બરાબર. ચાલો આગળ જોઈએ. ઈલાજ. શું છે? ઈલાજ. અહીંયા સુધી આપણે ઈલાજ અહીંયા છે, બરાબર. તો આપણે ઈલાજ સાથે જોડી દીધું. સરખા સરખા શબ્દ છે ને? હા. જો અહીંયા શું છે? કિરણ. શું છે? કિરણ. હવે સામે શોધીએ આપણે કિરણ અહીંયા. જોયું, એટલે આપણે કિરણને કિરણ સાથે જોડી દઈએ. કિરણ, બરાબર. છેલ્લો શબ્દ છે
સિતારો શું છે સિતારો સામે જોઈએ હવે અહીંયા એક જ શબ્દ બચેલો છે સિતારો સિતાર સાથે આપણે જોડી દીધું બરાબર તમારે વાંચન કરવાનું બરાબર અને સામેના શબ્દ સાથે જોડવાનું આગળ જુઓ પ્રશ્ન 10 ઓળખો અને રંગ પૂરો શું છે ઓળખો અને રંગ પૂરો ચાલો આ કયો અક્ષર છે પ પટંગ ન પ બરાબર પણ અહીંયા જુઓ આ શું છે શાનું ચિત્ર દેખાય છે પગ શું દેખાય છે પગ આ નીચે લખેલું છે પગ આપણે પગ લખવાનું અહીંયા જુઓ આ શું દેખાય છે પાણી ભરવા જાય છે અને શું કહેવાય પનિહારી પનિહારી શું કહેવાય પનિહારી બરાબર એટલે પમાં સરસ તમને જે કલર ગમે એ કરવાનો અને આનું વાંચન કરવાનું ડ શું છે ડ ડ ડમળાનો ડ ડ ડબ્બાનો ડ જો અહીંયા ડમળું આપેલું છે ચિત્ર દેખાય છે ને એના નીચે લખેલ છે ડમરું ત્યાં શું દેખાય છે ડબ્બો જોયું અહીં લખેલું છે ડબ્બો આ શું છે ત ત તલવારનો ટ આ શું દેખાય અહીંયા શાનું ચિત્ર દેખાય ટજ શું છે ટજ નીચે શબ્દ લખેલો છે ટજ આ જુઓ શું દેખાય તપેલી શું છે તપેલી તપેલી આ લખેલું છે અહીંયા જોયું તપેલી એમાં બી તમને જે કલર ગમે એ તમારે કરવાનું જોવાનું છે અણ શું છે અણ અણ છે અહીંયા આ શાનું ચિત્ર છે હરણ શું છે હરણ શું છે હરણ નીચે લખેલું છે હરણ ત્યાં શું છે વહાણ શું છે વહાણ વહાણનું ચિત્ર છે અને લખેલું છે નીચે વહાણો આ રીતે તમારે શબ્દમાં કલર પૂરવાનો અને એની નીચેના નામો વાંચવાના બરાબર ચાલો થેન્ક યુ